ભેગામાની દુકાનમાંથી ગેરકાયદેસર રીતે સૂકા દળેલા લાલ મરચાંનો જથ્થો ઝડપાયો. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી રેડ કરતા ચેક કરતા મકાઈનો લોટ કલરની ભેળસેળ હોવાનું બહાર આવ્યું છે. પોલીસે 2438 કિલો મરચાંનો જથ્થો ઝડપીને કુલ 487,600નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ગઈકાલે અમને બાતમી મળી કે બોટાદ GIDC વિસ્તારમાં પ્લોટ નંબર 24માં ચાલતા યુનિટમાં મરચાંના જથ્થામાં ભેળસેળ થાય છે. તો અમે બાતમી આધારે જગ્યા ઉપર જઈ તપાસ કરતા ત્યાં બાતમી મુજબની હકીકત જાણવા મળે, એટલે મરચાંમાં થતી ભેળસેળ જોતા ફૂડ એન્ડ સેફ્ટી વિભાગને જાણ કરી તેઓની વિભાગની ટીમ અહીંયા આવી જતા જરૂરી સેમ્પલો મેળવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. તથા કુલ 2438 કિલોગ્રામ મરચું જપ્ત કરેલ છે, જેની કિંમત રૂપિયા 487,000 જેવું થાય છે. અને આ કામગીરીમાં અમારી SOGની ટીમ તથા સાયબર ક્રાઇમ પોલીસની ટીમ જોડાયેલ હતી. એ હરિઓમ જીનિંગ નામનું જે યુનિટ છે એમાં ચાલતી ફેક્ટરી, એમાં એક પાછળ શેડની અંદર આ ફેક્ટરી ચાલતી હતી. એમાં જે દેગામા કરીને એનું જે બ્રાન્ડ નેમ છે ત્યાંની અંદર આવું ચાલતું જણાય હતું. આગળની ટેસ્ટિંગના સેમ્પલ જણાય આવે એની ઉપરથી આગળની શું કાર્યવાહી કરવી એ જણાય આવશે. અમરેલીના રાજુલા જાફરાબાદ વિસ્તારમાં લોટપુર ગામે કોપર કંપનીના કરોડો રૂપિયાના ઉદ્યોગોની આજે લૂંટ